કેમ છો ભાઈઓ ને બહેનો, ચલો હવે આપણે સંખ્યા પદ્ધતિના ભાગ 3 માં જઈએ. આ વિડીયોમાં આપણે સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિના બારેમાં જોશું અને પછી જોશું કે સમય સંખ્યા અને અસમય સંખ્યામાં જે સંખ્યા હોય એમની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય. સંખ્યા પદ્ધતિના ભાગ 2માં આપણે સંખ્યા રેખા અને વાસ્તવિક સંખ્યાઓના બારેમાં જોયું. હવે આ ભાગમાં આપણે સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ જોશું, સમય સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ જોશું અને છેલ્લે અસમય સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ જોશું. સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ એટલે કે ડેસિમલ એક્સપાન્શન ઓફ નંબર્સ. આપણે કોઈ પણ સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ જોવી હોય તો એના માટે આપણે ભાગાકાર કરીએ. તો આપણે હવે ભાગાકારનું ઇસ્તેમાલ તો ઘણું કરશું. આપણને હવે ખબર છે કે સમય સંખ્યાઓને આપણે પી ભાગ્યા ક્યુ એટલે કે પી બાય ક્યુ ના રૂપમાં લખી શકીએ. 1/2 એક સમય સંખ્યા છે. સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિને સંખ્યાઓનું ભાગાકાર કરવાથી મળવામાં આવે છે. જેવી રીતે 1/2 ની દશાંશ અભિવ્યક્તિ 0.5 છે. હવે આપણે હજી થોડી સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ જોઈએ. 1/4 એક સમય સંખ્યા છે અને આપણે જે રીતે હમણાં વાત કરી કે આની દશાંશ અભિવ્યક્તિ ગોતવા માટે આપણે શું કરશું, આપણે 1/4 કરશું અને જે ભાગાકાર મળે એને આપણે આપણી દશાંશ અભિવ્યક્તિ કહેશું આ સંખ્યાને. એ હિસાબથી 1/4 દશાંશ અભિવ્યક્તિ આપણને 0.25 આવે એટલે 0.25 આવે. અને આ રીતે આપણે ભાગાકારી કરીએ આપણી એટલે 1/4 આપણે આવી રીતે જ કરે ને, અને આ કરીને આપણને જે રીતે દેખાય છે તમને 0.25 આપણું ભાગાકાર આવે છે. હવે મિત્રો, તમે 1/3 દશાંશ અભિવ્યક્તિ જોશો ને તો એ થોડી અલગ હશે. કેમ કે તમે 1/3 કરશો તો તમારો ઉત્તર અલગ આવશે. 1/4 કેવું હતું કે આપણી દશાંશ અભિવ્યક્તિમાં બિંદુ પછી થોડા આંકડા છે, પણ 1/3 જે દશાંશ અભિવ્યક્તિ છે એમાં બિંદુ પછી અનંત આંકડાઓ છે એટલે આંકડાઓ આવતા જ જશે આવતા જ જશે. ચલો આપણે ઈ જોઈએ. હવે 1/3 કરવા પર તમને 0.3333 આવી રીતે અનંત સુધી 3 ચાલતું જશે. આ પ્રકારનું ભાગાકાર મળશે તમને. આ રીતના આપણે 1/3 કરીએ હે ને મિત્રો. આ જે પિક્ચર છે, જે ચિત્ર છે, એમાં તો બિંદુ પછીના 3 આંકડા સુધી ભાગાકાર કર્યું છે, પણ આપણે જ્યાં સુધી કરવું હોય ત્યાં સુધી કરી શકીએ. એટલે આપણે બિંદુ પછી 4 આંકડા સુધી કરી શકીએ, 5 આંકડા સુધી કરી શકીએ. તો આમાં શું છે કે આપણે જે ભાગાકાર કરે છે એમાં શેષ હંમેશા 1 આવે છે. અંતમાં તમે શેષ જોશો તો 1 જ હશે એટલે તમે પાછું હજી ભાગાકાર કરતા રહી શકો ને, કેમ કે શેષ તમારું 1 આવતું જ રહેશે અને તમે ભાગાકાર કરતા જ રહેશો. પણ હા, આ ચિત્રમાં તો આપણે 3 જ આંકડા સુધી કર્યું છે. એટલે આપણે હવે જોયું કે થોડા સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ નાની હોય તો થોડાની મોટી હોય, એટલી મોટી કે બિંદુ પછીના આંકડા અનંત સુધી ચાલતા જાય. જે રીતના આપણું જે 1/3 દશાંશ અભિવ્યક્તિ હતી એમાં 0.333 એટલે કે 0.333 જેમાં 3 અનંત સુધી આપતો હોય છે. પણ 1/13, 2/7, 1/7 આ બધી સંખ્યાઓનું તમે દશાંશ અભિવ્યક્તિ જોશો તો તમને 1/3 દશાંશ અભિવ્યક્તિથી ઘણી અલગ દેખાશે. અને એ બાબતમાં અલગ છે કે 1/3 દશાંશ અભિવ્યક્તિમાં બિંદુ પછી ખાલી 3 3 3 આવતું જાય, પણ આમની દશાંશ અભિવ્યક્તિમાં બિંદુ પછી અલગ અલગ આંકડાઓ આવતા જશે. એટલે ખાલી એક જ આંકડો નહીં આવે પણ અલગ અલગ આંકડાઓ આવશે. આ જ મેઇન ફરક છે. હવે ચલો આપણે વધારે ડિટેલમાં જોઈએ એના બારેમાં. તો 2/7 દશાંશ અભિવ્યક્તિ જોઈએ. 2/7 દશાંશ અભિવ્યક્તિ જોશો તો ત્યારે તમે ભાગાકાર કરશો અને એનું ભાગાકાર તમને થોડું આવું દેખાશે. આ ચિત્રમાં જોઈએ તમારો ઉત્તર જે હશે એમાં 2 8 5 7 1 4
આ જે આંકડાઓ છે એ પાછા ને પાછા આવતા જશે તમને. એનો મતલબ શું કે જો આ ચિત્રમાં ચાર પછી થોડા બિંદુઓ નાખ્યા છે હે ને, પણ અગર તમે હજી ભાગાકાર કરતા જશો તો ચાર પછી પાછું બે આવશે, પાછું આઠ આવશે, પાછું પાંચ આવશે. એટલે તમારો ઉત્તરમાં અનંત આંકડાઓ તો છે, પણ પાછા ને પાછા બે આઠ પાંચ સાત એક ચાર આવતા જશે. બે ભાગ્યા સાત તમે કરશો તો જોવા મળશે કે ભાગાકાર તમારું એક ટાઈમ પછી એક સરખું આવવા મળશે, અને એ આવી બધી સંખ્યાઓ માટે સાચું છે. તો અંતમાં બે ભાગ્યા સાત શું હોય? બે ભાગ્યા સાત હોય શૂન્ય બિંદુ બે આઠ પાંચ સાત એક ચાર, અને એ નહીં જ આવતું જશે પાછું અનંત સુધી. અને તમે ભાગાકાર કરતા રહીશો, આપણે ચિત્રમાં જે છે એ તો ચાર સુધી જ આવ્યું છે ને, ચાર સુધી જ લેખું છે ઉત્તર, પણ તમે હજી કરતા જશો તો તમારું ઉત્તરમાં બે આઠ પાંચ સાત એક ચાર પાછું આવતું જશે. કોઈ પણ સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ આ ત્રણ જાતની અભિવ્યક્તિઓમાંથી એકમાં જ આવે. કઈ ત્રણ જાતની? તો કે એક ઈ જેમાં બિંદુ પછી આપણા જે આંકડા છે એ અનંત નથી, એટલે તમે ઘડી શકો એકલા જ છે. બીજી પ્રકારની ઈ અભિવ્યક્તિ હોય જેમાં અનંત આંકડાઓ છે, બિંદુ પછી અનંત આંકડાઓ છે પણ દરેક આંકડો એક જ છે. જેવી રીતે એક ભાગે ત્રણ કર્યો તો બિંદુ પછી ત્રણ 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 એ રીતે જ આવતું જાય ને, એટલે ઈ બીજી ટાઈપ એટલે બીજી રીતની અભિવ્યક્તિ છે. અને ત્રીજી રીતની અભિવ્યક્તિ ઈ કે જેમાં બિંદુ પછી અનંત તો હોય જ પણ સાથે સાથે આંકડા બી અલગ હોય, એટલે ખાલી ત્રણ 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 નું હોય, બલ્કી આપણે જે તો જોયું બે ભાગ્યા સાતમાં શું હોય બે આઠ પાંચ આવી રીતે અલગ અલગ આંકડા આવે ને, તો ઈ ત્રીજી રીતની છે. હા, પણ આ ત્રીજી રીતમાં અલગ આંકડાઓ તો આવે છે, પણ એક ટાઈમ પછી ઈ આંકડા બી પાછા ઈને ઈ જ રીતે આવવા મળશે. ઈ તો છે પણ તો એક થી તો વધારે આંકડા છે ને, એટલે આપણે એને અલગ રીત કહીએ. અને હા, કોઈ પણ સમય સંખ્યાની અભિવ્યક્તિ કેમ આ ત્રણ જાતમાંથી જ આવે એનું કોઈ બીજી રીતિ ન હોઈ શકે એની ચિંતા તમે અત્યારે ના કરશો. હવે જે દશાંશ અભિવ્યક્તિમાં બિંદુ પછીના આંકડાનો અંત હોય એને આપણે શાંત દશાંશ અભિવ્યક્તિ કહીએ. ઉદાહરણ ઘણા બધા હોય, જેવી રીતે 0.25, 0.9, 0.466, એટલે કે શૂન્ય બિંદુ ચાર છ છ. આ બધામાં બિંદુ પછી કેટલા છે? એક કે બે કે ત્રણ આંકડા છે, એનાથી વધારે તો નથી. તમે ચાર આંકડા પાંચ આંકડા રાખી શકો, પણ અનંત તો નથી ને, એટલે આપણે એને શાંત દશાંશ અભિવ્યક્તિ કહીએ. પણ જો અગર અનંત આંકડાઓ હોત બિંદુ પછી તો તમે એને શાંત દશાંશ અભિવ્યક્તિ ન કહી શકો, બરાબર. હવે જેમાં ભાગાકારમાં બિંદુ પછી આંકડા છેક સુધી એટલે કે અનંત સુધી ચાલતા હોય તેમને આપણે અનંત દશાંશ અભિવ્યક્તિ કહીએ, એટલે કે નોન ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપાન્શન. ઉદાહરણ આના બી ઘણા બધા છે, જેવી રીતે 0.333333 જે ચાલતું જ જાય. આપણે હમણાં એક ભાગે ત્રણ માટે આ જ જોયું હતું ને એની દશાંશ અભિવ્યક્તિ, તો આ એક અનંત દશાંશ અભિવ્યક્તિ છે. એ રીતે 0.7777 એટલે શૂન્ય બિંદુ સાત 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 આવી એક એવી જ અભિવ્યક્તિ છે. અને બે ભાગ્યા સાતની અભિવ્યક્તિ જે આપણે જોઈ હતી, જે હતી શૂન્ય બિંદુ બે આઠ પાંચ સાત એક ચાર ને પાછું બે આઠ પાંચ સાત એક ચાર આવી રીતે ચાલતી છે, એ પણ એક અનંત દશાંશ અભિવ્યક્તિ. સમય સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ એટલે કે ડેસિમલ એક્સપાન્શન ઓફ રેશનલ નંબર. તમે અગર થોડું વિચારો તો તમને ખ્યાલ આવશે કે આપણે ઘણી બધી દશાંશ સંખ્યાઓને p ભાગ્યા q ના રીતે લખી શકીએ, એટલે કે આપણે એમને એક સમય સંખ્યાના રીતે લખી શકીએ. આપણે હમણાં આનું ઊંધું જ કર્યું, તમે જોયું તો આપણે શું કર્યું, આપણે એક સમય સંખ્યાને દશાંશ સંખ્યાના રૂપમાં લખ્યું, પણ આપણે ઘણી બધી દશાંશ સંખ્યાને સમય સંખ્યાના રૂપમાં બી લખી શકીએ, એટલે ઈ ભાગ્યા ક્યુ ના રૂપમાં બી લખી શકીએ. આ માટે ઘણી બધી દશાંશ સંખ્યાઓ સમય સંખ્યાઓ પણ હોય છે. ધારો કે એક શાંત દશાંશ સંખ્યા છે જેની દશાંશ અભિવ્યક્તિ શાંત છે, એટલે કે ટર્મિનેટિંગ છે, એટલે કે બિંદુ પછી અનંત આંકડાઓ નથી.
તો તમે એને બહુ જ સરળ રીતે એક સમય સંખ્યાના રૂપમાં દર્શાવી શકો. થોડા ઉદાહરણ છે, 0.2 = 2/10, એટલે કે 0.2 × 10 છે. 0.34 = 3400, એટલે 0.34 × 3400 = 34/100. અને 3.142678 = 3142678/1 crore. તો મિત્રો, આ ત્રણ જે ઉદાહરણ છે એમાં આપણે શું કર્યું, આપણે એમાં એક શાંત દશાંશ અભિવ્યક્તિને એક સમય સંખ્યામાં બનાવ્યું. અને આપણે આમાં કર્યું શું બેસિકલી, તો આપણે બિંદુ કાઢી નાખ્યું, આપણી દશાંશ સંખ્યામાંથી બિંદુ કાઢી નાખ્યું. એના પછી આપણને એક સંખ્યા મળે ને, બિંદુ કાઢી દો તો બી એક સંખ્યા તો રહેશે, તો એ સંખ્યાનો આપણે ભાગાકાર કર્યો. હવે કોણ સાથે ભાગાકાર કર્યો? એ સંખ્યા સાથે જેમાં એક પછી એકલા શૂન્ય આવે, જેટલા બિંદુ પછી આંકડા છે. જેવી રીતે 0.34 છે, તો આમાં બિંદુ પછી કેટલા આંકડા છે? 2 આંકડા છે, 3 અને 4. તો આપણે શું કર્યું, 34 લીધું. કેવી રીતે? તો કે બિંદુ કાઢી દો, 0.34 માંથી બિંદુ કાઢી દો તો 3-4 રહે આપણા પાસે. 0, 3, 4 અને 3, 4 માં કઈ ફરક નથી ને, તો આપણા પાસે 34 રહે. અને આપણે એનું ભાગાકાર કર્યો કોના સાથે? ઈ સંખ્યા સાથે જેમાં એક પછી 2 0 છે, એટલે 2 0 છે. કેમ 2 0? કેમ કે આપણા પાસે જે દશાંશ સંખ્યા છે એમાં બી બિંદુ પછી 2 આંકડા છે. હવે જેવી રીતે 0.2 છે, તો એમાં બિંદુ પછી કેટલા આંકડા છે? એક જ આંકડો છે. 0.2 માં બિંદુ પછી એક જ આંકડો છે, એટલે આપણે શું કરે, આપણે બિંદુ કાઢી દઈએ તો આપણને 2 મળે. અને આપણે 2 નો ભાગાકાર ઈ સંખ્યાથી કરીએ જેમાં એક પછી 1 0 છે. કેમ કે આંકડા પછી બી એક જ નહીં, બિંદુ પછી બી એક જ આંકડો છે. એ જ રીતે હવે તમે આ સંખ્યા જોશો, 3.1, 4, 2, 6, 7, 8, તો આમાં બિંદુ પછી 6 આંકડા છે, એટલે આપણે હવે આંકડો કાઢશું તો આપણને સંખ્યા મળી. એ સંખ્યાનો ભાગાકાર આપણે એ સંખ્યાથી કરશું જેમાં એક પછી 6 0 છે. તો મિત્રો, હવે તમને આજે એને ખ્યાલ આવી ગયો હશે કે આપણે કઈ રીતે શાંત દશાંશ અભિવ્યક્તિને એક સમય સંખ્યાના રૂપમાં લખી શકીએ. એટલે હવે આપણે કહી શકીએ કે કોઈ પણ શાંત દશાંશ અભિવ્યક્તિને આપણે સમય સંખ્યાના રીતે લખી શકીએ. અને એનો મતલબ એ પણ થાય છે કે કોઈ પણ શાંત દશાંશ અભિવ્યક્તિ એક સમય સંખ્યાને દર્શાવે છે. તો મિત્રો, આ વાત યાદ રાખજો કે કોઈ પણ શાંત દશાંશ અભિવ્યક્તિ એક સમય સંખ્યાને દર્શાવે છે. હવે મિત્રો, શાંત દશાંશ અભિવ્યક્તિની તો વાત કરી આપણે, પણ અનંત દશાંશ અભિવ્યક્તિના બારેમાં શું? તો કે અનંત દશાંશ અભિવ્યક્તિ 2 પ્રકારની હોય છે, અને એમાં એક પ્રકાર જે હોય એ સમય સંખ્યા દર્શાવે, અને બીજું પ્રકાર જે હોય એ અસમય સંખ્યાને દર્શાવે. તો આપણે જોઈએ કે આ 2 સંખ્યા, આ 2 દશાંશ અભિવ્યક્તિ, અનંત દશાંશ અભિવ્યક્તિનો પ્રકાર શું છે. અનંત દશાંશ અભિવ્યક્તિ હોય 2 પ્રકારની. એક છે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ, અને બીજી છે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ. હવે અનંત આવૃત, એનાથી તમને શું ખબર પડે? અનંત એટલે જે ચાલતું જ જાય, અને આવૃત એટલે રિપીટ થતું જાય. ઇંગ્લિશમાં કહ્યું તો હે ને, આવૃત એટલે શું? પાછું ને પાછું એ જ આવતું છે, બરાબર. તો અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ એટલે જે અભિવ્યક્તિ માં બિંદુ પછી અનંત આંકડા છે, પણ એ આંકડા પાછા એને જ આવતા જાય. તો હવે આમાં આનું ઉદાહરણ તો આપણને ઘણા બધા ખબર છે, આપણે ઘણા બધા જોયા ને અત્યાર સુધી. તમે જો કે 1/3 છે, તો 1/3 માં બિંદુ પછી 3, 3, 3, 3 આવતા જાય, એટલે એમાં 3 અનંત સુધી જાય છે, અને પાછું 3 1 ને 1 પાછું ને પાછું બી આવે છે, એટલે એ એક અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ થઈ. એ જ રીતે તમે 2/7 ની દશાંશ અભિવ્યક્તિ જોશો, એ હતી 0.2
આઠ પાંચ સાત એક ચાર અને પાછું બે આઠ પાંચ સાત એક ચાર આવી રીતે ચાલતું જાય હે ને, અને જેમાં બે થી ચાર જે આપણા આંકડા હતા એને એ જ પાછા એ જ રીતે આવતા જાય. તો એ અનંત તો છે કેમ કે અનંત આંકડાઓ છે, અને આવર્ત બી છે. કેમ આવર્ત? કેમ કે બે આઠ પાંચ સાત એક ચાર આ જે આપણા આંકડા છે એને એ જ આંકડા પાછા આવતા જાય છે હે ને, એટલે અનંત આવર્ત દશાંશ અભિવ્યક્તિ છે. બે ભાગ્યા સાત ની દશાંશ અભિવ્યક્તિ અનંત આવર્ત દશાંશ અભિવ્યક્તિ છે. તો મિત્રો આ વાત એક તમે મનમાં રાખજો કે અનંત આવર્ત દશાંશ અભિવ્યક્તિ એક સમય સંખ્યાને દર્શાવે હંમેશા, અને કોઈ પણ સમય સંખ્યા હોય અને એની દશાંશ અભિવ્યક્તિ જોશો તો કાર તો એ અનંત આવર્ત દશાંશ અભિવ્યક્તિ હશે, કાર તો એ શાંત દશાંશ અભિવ્યક્તિ હશે, પણ એ અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ તો નહીં હોય. તો હવે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ જોઈએ. તો કે નામથી જ ખબર પડે છે કે અનંત છે, એટલે બિંદુ પછી આંકડા અનંત હશે, અને અનાવૃત એટલે કોઈ પણ આંકડો કે કોઈ પણ આંકડાઓનો ગણ પાછું રિપીટ એટલે પાછું ને પાછું ઈ નથી આવતું બરાબર. એટલે કે બિંદુ પછી તમારા પાસે આંકડાઓનું ગણ કે કોઈ પણ એક આંકડું ઈ રિપીટ નથી થતું એટલે પાછું ઈને ઈ નથી આવતું. આવા તમે ઘણા બધા સંખ્યાઓ ગોતી શકો ને. હવે જેવી રીતે હું કહું શૂન્ય બિંદુ બે ત્રણ સાત પાંચ નવ ત્રણ ચાર આવી રીતે કાંઈ પણ આંકડા નાખતો જાઉં. એમાં હવે એક તો એ અનંત છે કેમ કે આવી તો અનંત આંકડાઓ નાખતો જઈ શકું, અને અનાવૃત એટલે છે કેમ કે ના તો કોઈ એક આંકડો પાછો ને પાછો આવે છે, ના તો કોઈ એક આંકડાઓનું ગણ પાછો ને પાછો આવે છે હે ને. જેવી રીતે બે ભાગે સાતમાં એક આંકડાઓનું ગણ હતું અને એ આંકડાઓનું ગણ પાછો ને પાછો આવતું હતું, પણ હું એક સંખ્યા તો લઈ શકું જેમાં અનંત આંકડાઓ છે પણ એને એ આંકડો પાછો નથી આવતો. તો આવા એક દશાંશ સંખ્યાને આપણે કહીએ અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ, અસમય સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ એટલે કે ડેસિમલ એક્સપાન્શનનો ઇરરેશનલ નંબર. જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય એ સંખ્યા અસમય સંખ્યા પણ હોય. કેમ? તો એની ચિંતા તમે અત્યારે ના કરશો, પણ ખાલી આટલું યાદ રાખજો કે દશાંશ અભિવ્યક્તિ જેની અનંત અનાવૃત હોય એ સંખ્યા અસમય પણ હોય, અને કોઈ પણ અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય એ પણ સાચું છે. એટલે બંને રીતે કહી શકો તમે, એટલે કે કોઈ અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ હોય તો તમે એને અસમય સંખ્યા કહી શકો, અને કોઈ અસમય સંખ્યા હોય તો એની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત જ હશે. આ વિડીયોમાં તો આપણે આટલું જ કરીશું, અને હવે સંખ્યા પદ્ધતિના ચોથા અને છેલ્લા ભાગમાં મળીશું. ધન્યવાદ.